નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના રોગનો ભરડો. 2 મહિનામાં સ્વાઇન ફ્લૂના 40 પોઝિટિવ કેસ નોંધાયા. 8 વ્યક્તિના મોત નિપજ્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન ન હોવાના કારણે સ્વાઇન ફ્લૂના દર્દીઓને હાલાકી. અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપનીમાંથી થયેલ ₹16 લાખના કેમિકલ ચોરીનો મામલો. પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. કંપનીના સિનિયર અધિકારીએ કામદારો સાથે મળી આચર્યું હતું કૌભાંડ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયો. નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ. જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ. ભરૂચ અંકલેશ્વરના જિનાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂ જેવા જીવલેણ રોગે ભરડો લીધો છે. 2 મહિનામાં સ્વાઇન ફ્લૂના કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 8 દર્દીઓના મોત નિપજ્યા છે. સમગ્ર રાજ્યની જેમ સ્વાઇન ફ્લૂના જીવલેણ રોગે ભરૂચ જિલ્લામાં પણ ભરડો લીધો છે. ભરૂચ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના છેલ્લા 2 મહિનામાં 40 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 8 દર્દીઓ મોતને ભેટ્યા છે, જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂના એક પછી એક પોઝિટિવ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને સર્વેની કામગીરી શરૂ કરાવવામાં આવી છે. સરકારી આંકડાનું માનીએ તો તંત્ર દ્વારા અત્યાર સુધી 6.42 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી ફ્લૂની અસરવાળા 200 લોકોને ટેમીફ્લૂ દવા આપવામાં આવી છે. અમે પહેલા શરૂઆતમાં જે પેશન્ટ જેમ નોંધાય છે તે દિવસથી જ અમે એમને આસપાસ 50 ઘરનો સર્વેલન્સ શરૂઆત કરી દીધેલી હતી, અને જે કોઈ ફ્લૂના કેસ જણાય એમ લાગે તો એમને ટેમીફ્લૂ બી સ્ટાર્ટ કરી દેવામાં આવી હતી. એવી રીતે અમારા જે 40 કેસ નોંધાયા છે તો અમે 16,000 જેવી વસ્તી કવર કરી છે અને એમાંથી 160 જેટલા વ્યક્તિઓને ટેમીફ્લૂ આપી. પર અમે જ્યારે ફર્ધર સ્ટડી કરી તો જોયા કે શહેરી વિસ્તારમાં એનો પ્રકોપ વધારે છે, એટલે અમે પૂરો શહેરી વિસ્તાર નો સર્વે કરાવવામાં આવ્યો, સાથે સાથે રૂરલ વિસ્તારનો બી સર્વે કરાવવામાં આવ્યો છે. અને અત્યાર સુધી અમે 6,42,000 જેટલી પોપ્યુલેશન સર્વેમાં કવર કરી છે અને એમાંથી 40 જેવા વ્યક્તિ એવા હતા કે જેને ટેમીફ્લૂની જરૂરત હતી તો એને ટેમીફ્લૂ આપવામાં આવી. આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન ના હોવાના કારણે ભરૂચ જિલ્લાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત અથવા વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ સ્વાઇન ફ્લૂની પૂરતી સારવાર મળી રહે. મારું નામ ધર્મેશ સોલંકી છે. ભરૂચ શહેર અને જિલ્લાની અંદર એકમાત્ર ભરૂચ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં આગળ ગરીબ દર્દીઓ એનો લાભો લેતા હોય છે અને ઉપયોગ કરતા હોય છે. ભરૂચ શહેર ગુજરાત અને આખા દેશની અંદર સ્વાઇન ફ્લૂ જેવી બીમારીએ માજા મૂકી છે, કેટલા લોકો મરણ પામેલ છે. ભરૂચ શહેરમાં બી કેટલાક અત્યારે હાલની તારીખે પર પોઝિટિવ કેસો દેખાવામાં આવેલા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર સ્વાઇન ફ્લૂના રોગને લડવા માટે એક વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે. ત્યાં તો દર્દીને દાખલ પણ કરાય છે, તેની ટ્રીટમેન્ટ પણ થાય છે, પણ પછી એને વધુ સારવાર માટે સુરત, બરોડા કે અમદાવાદ રિફર કરવામાં આવે છે. ગરીબ દર્દીઓ ક્યાં જાય? જો આ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ફિઝિશિયન મળી રહે તો આવા ગરીબ દર્દીઓએ ભરૂચ શહેરની બહાર જવું ના પડે. તો જે કંઈક પણ લાગતા વળગતા સત્તાધીશો છે, એ લોકોએ તાત્કાલિક ધોરણે આવી મોટી બીમારીને સામે લડવા માટે 24 કલાક એક ફિઝિશિયન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મળી રહે એવી સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, એવી લોકમુખે ચર્ચાયેલી છે. અંકલેશ્વર GIDCની ગ્લેનમાર્ક કંપનીમાંથી થયેલ ₹16 લાખના કેમિકલ પાવડરની ચોરીના મામલામાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન કરતી ગ્લેનમાર્ક કંપનીમાં કેમિકલ ચોરીનું કૌભાંડ આચરાયું હતું. આ અંગે કંપની સત્તાધીશોએ પોલીસ ફરિયાદ આપતા GIDC પોલીસે તપાસ હાથ ધરી હતી. કંપનીમાંથી ₹15.50 લાખની કિંમતના 22 કિલો એટોવાકોન કેમિકલ પાવડર તેમજ 96,000ની કિંમતના 4 કિલો સિલ્વર નાઇટ્રેટ પાવડરની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે આ મામલામાં કંપનીના જ સિનિયર અધિકારી અરવિંદ પાટણવાડિયા અને કામદાર સાગર ચૌહાણ, અમિત રાજપૂત, રહી સુલેમાન, સંદીપસિંહ અને નિતેશ રાય નામના આરોપીઓની ધરપકડ કરી છે. કંપનીના સિનિયર અધિકારી અરવિંદ પાટણવાડિયા કંપનીના પ્લાન્ટ 2માં કામ કરતો હતો અને એટોવાકોન પાવડર ઉત્પાદિત થયા બાદ કંપની રેકોર્ડમાં ઓછો બતાવી કામદારોની મદદથી બહાર લઈ જતો હતો અને બાદમાં તેને વેચી દેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ ગ્લેનમાર્ક કંપનીમાં પાવડરની ચોરી થઈ હોવાનું ફરિયાદ મળતા જેની તપાસ કરતા કંપનીમાં ફરજ બજાવતા સિનિયર ઓફિસર અરવિંદભાઈ પાટણવાડિયા તથા બીજા 5 ઈસમોને તપાસતા
તેઓએ એક્ટોવાકોન પાવડરની ચોરી કરી હોવાનું કબૂલતા તેઓએ 22 કિલો 500 ગ્રામ જેટલો પાવડર ચોરેલ, જેની કિંમત રૂપિયા 15,50,000થી વધુ થાય છે. અને એની સાથે સાથે બીજા આરોપી સાગર ચૌહાણને તપાસતા એને કંપનીમાંથી સિલ્વર નાઇટ્રોલ પાવડર 4 કિલોગ્રામ જેટલો કબૂલ ચોરી કરેલાનું કબૂલતા, જેની કિંમત રૂપિયા 96,600ની થાય છે. આ સાથે પકડાયેલ મુદ્દામાલ તથા એનો કુલ કિંમત 16,47,000ની તથા આગળની તપાસ જીઆરડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર કે ધુડિયા સાહેબ સંભાળે છે. નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવેલ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટમાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સીબીએસઈ દ્વારા લેવાયેલ એક્ઝામમાં અંગ્રેજી હિન્દી ભાષાના વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નપત્રો તો ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યા હતા, જે ખૂબ જ અઘરા અને સમય માગી લે એવા હતા, જે બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આથી આ પરીક્ષામાં પણ એઇમ્સની જેમ નોર્મલાઇઝેશન જેવી પદ્ધતિ અપનાવવાની માંગ કરવામાં આવી છે. કે ગુજરાતના વિદ્યાર્થીઓને જે ગુજરાતીમાં પેપર કાઢવામાં આવ્યું એ ખૂબ જ હાર્ડ કાઢવામાં આવેલું, અને જે અંગ્રેજીમાં પેપર કાઢવામાં આવેલું એ ખૂબ જ સહેલું કાઢવામાં આવેલું, ત્યારે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એ ઘણા બધા સાથે અન્યાય થયેલો છે. ખૂબ જ અઘરા પેપર લીધે લોકો લખી ના શક્યા, ટાઈમ ખૂટેલો, અનેક બનાવો બનેલા છે, વાલીઓ બેહાલ છે, વિદ્યાર્થીઓ બેહાલ છે. ત્યારે અને અન્યાય અપાવવા માટે આજે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ. તમિલનાડુ સરકારે હાલમાં જ એક વટહુકમ બહાર પાડેલો છે કે 85% ભરતી પોતાના સ્ટેટના વિદ્યાર્થીઓની પોતાના સ્ટેટમાં હોવી જોઈએ, પણ ગુજરાતની સરકારે મેડિકલ માફિયાઓ સાથે મેળાપણીના ભાગરૂપે આ વટહુકમ કે કશું પણ વિદ્યાર્થીઓ માટે બોલવા પણ રાજી નથી, કશું કરવા પણ રાજી નથી. ત્યારે એમને ન્યાય અપાવવા માટે આજે અમે કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી માગણી કરીએ છીએ. જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થતા ભરૂચ અંકલેશ્વરના જિનાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. પર્વાધિરાજ પર્યુષણનું ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે સમસ્ત પ્રકારે વસવું, એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના 4 મહિના એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે. પર્યુષણ પર્વ એ વ્યક્તિના જીવનમાં સદાકાળ જન્મો જન્મ સુધી રહેનારી ઉદ્ભવ ભાવનાઓથી વસંત સર્જે છે. ત્યારે ભરૂચ અંકલેશ્વરના જિનાલયોમાં પર્યુષણના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો જોડાયા હતા. ભરૂચની નર્મદા કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરતા કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને મેથ્સ ફોર કોમ્પ્યુટર સાયન્સ અને જનરલ મેથ્સ એમ બે વિષય ઓપ્શનમાં આપવામાં આવ્યા હતા, જેમાં લગભગ 148 જેટલા FY અને SYના વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીમાં વધુ ઉપયોગી થઈ શકે તેવા વિષયો મેથ્સ ફોર કોમ્પ્યુટર સાયન્સની પસંદગી કરી હતી, જેના પગલે આ વિદ્યાર્થીઓને અત્યાર સુધી મેથ્સ ફોર કોમ્પ્યુટર સાયન્સ વિષયનો અભ્યાસ તેના ખાસ પ્રોફેસર દ્વારા કરાવવામાં આવતો હતો. દરમિયાન અચાનક કોલેજના સંચાલક મંડળ દ્વારા કોમ્પ્યુટર સાયન્સના 148 વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયનો અભ્યાસ બંધ કરી જનરલ મેથ્સ ભણાવવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સંચાલકોના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તેઓને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે તેવા વિષયો જ ભણાવવામાં આવે
અમારી એક જ અપીલ હતી કે અમારા જે VNSU જેનાથી અમારી કોલેજ અફિલિએટેડ છે એ અમને બે ઓપ્શન આપી રહી છે મેથ્સમાં, જે છે એક જનરલ મેથ્સ અને બીજું છે કમ્પ્યુટર સાયન્સનું મેથ્સ. જે કમ્પ્યુટર સાયન્સનું મેથ્સ છે એ અમારા કમ્પ્યુટર માટે જ ડિઝાઇન થયેલું છે સ્પેશિયલી જે અમારા કામમાં આવશે. તો પણ બે ઓપ્શન હોવા છતાં અમારી કોલેજ અમને લોકોને ફોર્સ કરે છે કે અમે કમ્પલસરી જનરલ મેથ્સ ભણીએ, જે અમારા કોઈ કામનું નથી. અમે આ વસ્તુ શાંતિથી એમને પૂછવા ગયા તો એમણે અમારા પર જ ચિલ્લાવી દીધું ને અમને જ એવું દબાણ કર્યું કે અમે કમ્પલસરી ભણીએ. હવે આનાથી અમારા રિઝલ્ટ પર પણ બહુ અફેક્ટ કરે છે અને અમને આ સમજ બી નથી પડતું. ઘણા લોકોને તો આનો બેઝ જ નથી, એ તો એ લોકો આગળ નહીં કરી શકે. એટલે અમારી ખાલી આટલી જ અપીલ હતી, તો પણ એ લોકો અમને સપોર્ટ નથી કરતા કોઈ બી વાતમાં. મારા વાલીઓ તરફથી બોલું છું, મારા છોકરો પોતે આ નર્મદા વિદ્યા કોલેજમાં ભણે છે છેલ્લા બે વર્ષથી, BSc કમ્પ્યુટર સાયન્સમાં ભણે છે હાલમાં પણ, અને BSc કમ્પ્યુટર સાયન્સના લાગતું મેથ્સ ફોર કમ્પ્યુટર સાયન્સ જે લગભગ 1985માંથી લઈને આજ દિન સુધી ભણવામાં આવેલું છે, પણ એ લોકો કીધા વગર કોઈ પરિપત્ર આપ્યા વગર તાત્કાલિક ક્ષણે આ 12 તારીખે એમને બંધ કરી દીધું. અને બળજબરણ એવું કહેવામાં આવ્યું છે કે જનરલ મેથ્સ વિષય તમને ભણાવીશું, મેથ્સ ફોર કમ્પ્યુટર સાયન્સ અમે નહીં ભણાવીએ. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર મુંબઈ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેન 1 કલાક મોડી પડી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આજરોજ સવારના સમયે મુંબઈથી અમદાવાદ તરફ જતી મુંબઈ અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. ટ્રેનના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેન 1 કલાક માટે થોભી ગઈ હતી, જેના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરી અન્ય એન્જિન જોડી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રાજ્યના ખેલ મંત્રી તથા પ્રવાસન ધામ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં શ્રીફળના શિવલિંગના દર્શન કર્યા હતા. ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગુરુવાર તારીખ 17 ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રીફળ શિવલિંગ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. વેદોચ્ચાર મંત્રોને નર્મદા સ્ટકમના ગાન સાથે ઋષિકુમારોએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી દિનેશ પંડ્યાએ પાઠશાળાના 137 વર્ષના ઇતિહાસની ઝાંખી કરાવી તપોવન સંકુલમાં સંસ્કૃત અને સંસ્કૃતિ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપી હતી. યોગેશ પંડ્યાએ આગામી પ્રોજેક્ટ વિશેની વાત કરી હતી. ટ્રસ્ટી ઋષિ દવેએ સાલ ઉડાડી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું સન્માન કર્યું હતું. સત્યમ કોલેજના મેનેજિંગ ડિરેક્ટર જાગૃતિ પંડ્યાએ સ્મૃતિ ભેટ અર્પણ કરી. મંત્રીશ્રીએ પાઠશાળા પ્રત્યે પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધરતીનો છેડો ઘર એ તો વ્યક્તિગત, પણ લોક સમુદાય માટેનો શ્રેષ્ઠ સ્થળ એ છે જ્યાં યજ્ઞાદિ કાર્ય થાય છે. આ જગ્યા પવિત્ર છે. ઋષિકુમારો તમારું તેજ પ્રગટાવજો અને તેજ ત્યારે જ પ્રગટે જ્યારે સાગર જેવા ગહન શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરશો. કાર્યક્રમનું આયોજન આચાર્ય ગૌતમ પંડ્યા અને સંચાલન પ્રાધ્યાપક હેમેન્દ્ર દવેએ કર્યું હતું. અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમી ખાતે ઇન્ટર સ્કૂલ ફ્રીડમ કપ 2017નું આયોજન કરાયું. અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમી ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટર સ્કૂલ ફ્રીડમ કપ 2017નું આયોજન કરાયું હતું. સમગ્ર રાજ્યની 12 શાળાના 24 વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફ્રીડમ કપ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ડૉક્ટર સ્નેહલ લોખંડવાલા, શિવાલિકા પટેલ અને ચંદ્રેશ પરમારે સેવા આપી હતી. આ પ્રસંગે શાળાના ચેરપર્સન પિયુષ ચંદ્રા, HOD AR ખાન તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. Where some of the communities wanted the backward class status. Ridiculous, isn't it? Where the oblivious criteria of labeling a community backward without strong data supporting its economic backwardness is absolutely wrong. Moreover, Article 16(4) of our constitution clearly states that reservations shall be made for any backward class of citizens. અંકલેશ્વરની સર્જિતા સહેલી ગ્રુપ દ્વારા તારીખ 15 ઓગસ્ટના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્વતંત્રતા પર્વના ભાગરૂપે અંકલેશ્વરની સામાજિક સંસ્થા સર્જિતા સહેલી ગ્રુપ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેટી બચાવો સહિતના વિષયો પર શાળાની બાળકીઓએ વક્તવ્ય આપ્યું હતું. આ સાથે દેશભક્તિ ગીત, નિબંધ સ્પર્ધા અને ચિત્રકામ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં કન્યા શાળાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા બાળાઓને સંસ્થાના પ્રમુખ પુષ્પસિંહ અને સાથી સભ્યો દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું. અંકલેશ્વર હાંસોડ રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 2 મહિલાને ઈજા પહોંચી.
અંકલેશ્વર હાંસોડ રોડ સ્થિત કડકિયા કોલેજ નજીક સ્કોર્પિયો તેમજ અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સજોદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં બે મહિલાઓને ઈજા પહોંચી હતી, જેઓને 108 સેવાની મદદથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદનો રહેવાસી સુબાઈલ મદ્રાસી પોતાનો આઈસર ટેમ્પો નંબર GJ18AX0670 લઈને અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગયો હતો. તે દરમિયાન ટેમ્પો રિવર્સ લઈ રહ્યો હતો. તે દરમિયાન વીજ કંપનીના હાઈ ટેન્શન લાઇનને ટેમ્પાનો ઉપરનો ભાગ અડી જતા ટેમ્પાના અડીને ઊભેલા નજીકના નવા શક્કરપુર ગામના રહેવાસી 35 વર્ષીય મંગાપુના વસાવાને કરંટ લાગ્યો હતો. આથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પા ચાલક સુબાઈલ મદ્રાસી ટેમ્પામાંથી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ કામનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 21 ઓગસ્ટ અને સોમવારના રોજ શ્રાવણી અપાસ નિમિત્તે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમનો લાભ લેવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે. મેડિકલ રિપોર્ટ સહિતના દસ્તાવેજો ખોવાયા છે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડથી સોનેરી મહેલ વિસ્તાર સુધીમાં મેડિકલ રિપોર્ટ્સ અને દવાઓ તેમજ અન્ય દસ્તાવેજો ભરેલ થેલી ખોવાય છે. જે કોઈને પણ મળે તેઓએ મોબાઈલ નંબર 9992492739 ઉપર બળવંતસિંહ સોલંકીનો સંપર્ક કરવા જણાવાયું છે. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતા હર્ષિલ કનૈયાલાલ ગાંધી 8 વર્ષીય બાળકને પગના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેના પગની સર્જરીનો ખર્ચ રૂપિયા 1 લાખથી વધુનો જણાવાયો હોવાથી તેના પરિવારજનોએ આર્થિક સહાય માટે દાતાઓને અપીલ કરી છે. જે કોઈએ આ પરિવારને સહાય કરવી હોય તેઓએ મોબાઈલ નંબર 9978468158 ઉપર કનૈયાલાલભાઈનો સંપર્ક કરવા જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના રોગનો ભરડો. 2 મહિનામાં સ્વાઇન ફ્લૂના 40 પોઝિટિવ કેસ નોંધાયા. 8 વ્યક્તિના મોત નિપજ્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન ન હોવાના કારણે સ્વાઇન ફ્લૂના દર્દીઓને હાલાકી. અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપનીમાંથી થયેલ રૂપિયા 16 લાખના કેમિકલ ચોરીનો મામલો. પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. કંપનીના સિનિયર અધિકારીએ કામદારો સાથે મળી આચર્યું હતું કૌભાંડ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ. જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ. ભરૂચ અંકલેશ્વરના જિનાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.